वंदे मातरम विद्यार्थी मित्रो मित्रो आपले हिंदी ना पाठ्यपुस्तकमा पाठ एक યાતાયાત અને પાઠ બે ગિનતી જોઈ ગયા આજે આપણે સુંદર મજાનું દેશભક્તિ ગીત એટલે કે કાવ્ય ત્રણ નન્હા મુન્હા રાહી હું એ આપણે ભણવાના છીએ શીખવાના છીએ જુઓ કાવ્ય ત્રણ નન્ના મુન્ના રાહી હું આજે કાવ્ય છે એક દેશભક્તિ ગીત છે આ ગીત કોણે લખ્યું છે આ ગીતના કવિ કોણ છે તો જુઓ અહીં ગુલાબી રંગના અક્ષરે તમને નામ આપ્યું છે શકિલ બદાયુની શકીલ બદાયુની જે છે એમણે આ સરસ મજાનું ગીત આપણા માટે બનાવ્યું છે વિડિયો સ્ટાર્ટ થયો ત્યારે તમે શકીલ બદાયુની જે છે એનો ફોટો તો જોયો જ હશે તો જુઓ અહીં આપણને એવું કહ્યું છે નન્ના મુન્ના નન્હા એટલે કે નાનો મુન્ના એટલે કે નાનો એવો છોકરો નાનો એવો બાળ સૈનિક રાહી રાહી એટલે કે મુસાફિર યાત્રી પંથી જે રસ્તા ઉપર ચાલે રાહ ઉપર ચાલે એને રાહી કહે છે તો આ કાવ્યની અંદર એક નાનકડો એવો જે બાળ સૈનિક છે એને પોતાના દેશ પ્રત્યે કેટલી લાગણી છે કેટલી ભાવના છે અને પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની જે જિજ્ઞાસા છે એ એની ભાવના આ કાવ્યમાં શ્રી શકીલ બદાન બદાયુનીએ વ્યક્ત કરી છે તો જુઓ આપણે આ જે બોક્સમાં આપણને કાવ્યની સમજૂતી જે પ્રસ્તાવના આપી છે એ આપણે વાંચીએ ઇસ ગીત મેં बाल सैनिक देश को आगे बढ़ाने की भावना व्यक्त करता है आ गीत में एक नानकड़े वो बालक सैनिक जैसे है ये पोता देश ने आगे बधारवा भावना प्रगट करे छे। उसकी इच्छा है कि आगे बढ़ते वक्त चाहे कितनी ही बाधाएं बाधाओं का सामना करना पड़े फिर भी मंजिल प्राप्त न हो तब तक वह डटकर बाधा का बाधाओं का सामना करता रहेगा એટલે કે આ કાવ્યની અંદર જે નાનકડો એવો બાળ સૈનિક છે એ એવું કહે છે કે મારે મારા દેશને આગળ વધારવો છે આ સમય દરમિયાન મારે ગમે એટલી મુસીબત બાધા એટલે કે મુસીબત મારે મુસીબતનો સામનો કરવો પડે તો હું કરીશ ડટકર એટલે કે એકદમ અડગ મને હું સામનો કરીશ પછી જ્યાં સુધી મને મારી મંજિલ ન મળે ત્યાં સુધી હું ચંપીશ નહીં દેશમાં લોક શાંતિ સે રહે એક દૂસરે પ્રેમપૂર્ણ વ્યવહાર કરે એસી બચ્ચે કી ભાવના હે કે આપણા દેશમાં જેટલા જેટલા લોકો છે એ બધા શાંતિથી રહે બધા એકબીજા સાથે પ્રેમભર્યું વ્યવહાર કરે એવી આ નાનકડા એવા બાળ સૈનિકની અહીં ભાવના પ્રગટ થઈ છે તો મિત્રો આપણે કાવ્યનું જે નામ છે એના વિશે કવિ વિશે અને આ કાવ્યમશેની વાત છે એના વિશે જોયું તો ચાલો આપણે ઝડપથી જઈએ કાવ્યની કાવ્ય પંક્તિઓ તરફ જુઓ પહેલી પંક્તિ નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ એટલે કે અહીં તમને એક નાનકડો એવો બાળ સૈનિક હાથમાં ઝંડો લઈને દેખાય છે એ રાહી જે છે એ કહે છે કે હું એક નાનકડો છું બાળ છું અને એક રાહી છું એક રસ્તા પર ચાલતો સૈનિક છું હું મારા દેશનો સિપાહી પણ છું ચાલો બધા મારી સાથે જય હિન્દ જય હિન્દ જય હિંદ એવો નારો બોલો એવું આપણને આ નાનકડો બાળ સૈનિક કહે છે અને એમાં કહ્યું છે એ કહે છે મેં દેશભક્તિ કે રાસ્તે ચલનેવાલા છોટા સા મુસાફિર હું છોટે હોને પર ભી મેં દેશ કા સિપાહી હું તમ સબલો મેરે સાથ જય હિંદ બોલો એટલે કહે છે હું દેશભક્તિના માર્ગ પર ચાલનારો નાનકડો મુસાફર છું નાનકડો હોવા છતાં પણ હું મારા દેશનો સૈનિક છું તમે સૌ લોકો મારી સાથે જય હિન્દ એવું બોલો બીજી પંક્તિ રસ્તે પે ચલું ના ડર ડર કે ચાહે મુજે જી ના પડે મર મર કે मंजिल से पहले न लूँगा कहीं दम आगे ही आगे बढ़ाऊँगा कदम दहने बाएं दहने बाएं थम नन्ना मुन्ना राही हूँ देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद जीव बीज पंक्ति में बाल सैनिक शो कहे छे क्या कहता है वो हमसे वो कहता है देशभक्ति के रास्ते पर मैं डर डर कर नहीं चलूँगा ચાહે મુજે કિતને કષ્ટ સહેને પડે મંજિલ તક પહોંચને પહેલે મેં કહી આરામ નહીં કરુંગા મેં આગે હિ આગે બઢતા જાઉં જુઓ એ કહે છે કે દેશભક્તિના માર્ગ પર હું ડરી ડરીને નહીં ચાલું ભલે મારે ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે તો હું કરીશ પણ જ્યાં સુધી મને મારી મંજિલ મંજિલ એટલે કે મને મારું લક્ષ્ય નહીં મળે ત્યાં સુધી હું ક્યાંય આરામ કરીશ નહીં ફક્ત આગળને આગળ હું વધતો જઈશ પછી અહીં એવું લખ્યું છે દાહીને બાય દાહીને એટલે કે જમણું બાય એટલે કે ડાબું દહીને બાય દહીને બાય એટલે કે જ્યારે આપણે સૈનિકો જે પરેડ કરતા હોય ત્યારે તેઓ બધા એકસાથે કદમ તાલ મિલાવીને ચાલતા હોય છે ત્યારે દાહીને એટલે જમણું બાય એટલે કે ડાબું ડાબુ જમણું ડાબુ જમણું થમ થમ એટલે કે ઊભા રહો સ્ટોપ એવી પરેડ કરતો કરતો ચાલે છે બાળક અને આ ગીત ગાય છે નાનકડો એવો બાળ સૈનિક છું અને બધા મારી સાથે બોલો જય હિન્દ જય હિન્દ મિત્રો અહીંયા જે જય હિન્દ શબ્દ છે એ આપણા ભારત દેશનો એક નારો છે જે આપણે આપણા રાષ્ટ્રીય તહેવારો હોય ત્યારે બોલીએ છીએ હવે એના પછીની પંક્તિ धूप में पसीना में बहाऊंगा जहाँ हरे हरे खेत लहराएंगे वहाँ धरती पे पापी न पाएंगे जन्म आगे ही आगे बढ़ाऊंगा कदम दहने बाएं दहने बाएं थम नन्ना मुन्ना राही हूँ देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद आ बाड़क कहे छे, ये कहता है धूप में चलते हुए मैं जहाँ पसीना बहाऊंगा

ત્યાં સરસ મજાના હરિયાળા ખેતરો લહેરાઈ ઉઠશે જ્યાં સુધી હું આ ધરતી ઉપર છું ત્યાં સુધી કોઈ પણ પાપીને કે પાપનો હું જન્મ થવા દઈશ નહીં હું આગળને આગળ વધતો જઈશ દહીંને બાય એટલે કે ડાબું જમણું ડાબું જમણું થમ નાનકડો બાળ સૈનિક છું મારા દેશનો એક નાનકડો મુસાફર પણ છું મારી સાથે બધા જય હિન્દ એવું બોલો જુઓ આજે બાળક છે એ કેવી સરસ મજાની પોતાના દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરે છે એના પછીની પંક્તિ જોઈએ બડા હોકે દેશ કા સહારા બનુંગા દુનિયા કી આંખો કા તારા બનુંગા રખુંગા ઊંચા તિરંગા હરદમ એટલે એ કહે છે કે હું મોટો થઈને મારા દેશનો સહારો બનીશ મારા દેશને કામ આવીશ દુનિયાની આંખોનો તારો બનીશ તારો એટલે કે બધાને ગમીશ બધા મને વહાલ કરશે હું બધાનો વ્હાલો બનીશ રખુંગા તિરંગા ઊંચા હરદમ એટલે કે હું હંમેશા મારા દેશનો જે રાષ્ટ્રધ્વજ છે જે તિરંગો છે એ હંમેશા ઊંચો ને ઊંચો રહે ઊંચો ને ઊંચો લહેરાતો રહે હું એવું કામ કરીશ આગે હી આગે બઢાઉંગા કદમ દહીને બાય દહેને બાય થમ ન મુન્ના રાહે હું દેશ કા સિપાહી હું એટલે કે આ બાળક કહે છે કે હું મોટો થઈને મારા દેશનો સહારો બનીશ મેં બડા હો કે દેશ કા સહારા બનુંગા દુનિયાની આંખો કા તારા બનુંગા યાની કે સબકા પ્યારા બનુંગા મેં અપને દેશ કા તિરંગા ઝંડા હંમેશા ઊંચા રખુંગા ઓર આગે હી આગે બઢતા રહુંગા મોટો થઈ મારા દેશનો આધાર બનીશ હું આખી દુનિયામાં બધાનો પ્રિય બનીશ મારા રાષ્ટ્રધ્વજને હું હંમેશા ઊંચો રાખીશ અને હંમેશા હું આગળને આગળ વધતો જઈશ ડાબુ જમણું ડાબુ જમણું થમ નાનકડો એવો મુસાફર છું બાળ સૈનિક છું બધા મારી સાથે જય હિન્દ એમ બોલો જુઓ હવે છેલ્લી પંક્તિ શાંતિ કી નગરી હૈ મેરા યે વતન સબકો શીખાઉંગા મેં પ્યાર કા ચલન દુનિયા મેં ગિરને નહીં દુંગા કહીં બમ આગે હિ આગે બઢાઉંગા कदम दहने बाएं दहने बाएं थम नन्ना मुन्ना राह हूँ देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद क्या कहता है बाल सैनिक मेरा देश इत के भारत देश मेरा देश शांति की नगरी है मैं सबको प्यार से व्यवहार करना सिखाऊंगा मैं दुनिया में कहीं भी बम बारूद गोले गिरने नहीं दूँगा મેરે રહે હો દ દુનિયામે ક બે બે કસૂર લોગ નહીં મારે જાએંગે એટલે કે આ બાળક એવું કહે છે કે મારો ભારત દેશ છે એ સરસ મજાનું શાંતિની નગરી છે કે ભારત દેશમાં હંમેશા શાંતિ છવાયેલી રહે છે હું ભારત દેશના બધા જ લોકોને લોકોને પ્રેમથી વ્યવહાર કરતા શીખવીશ હું દુનિયામાં ક્યાંય બોમ્બ કે બોમ્બના ધડાકા થવા નહીં દઉં મારી હયાતીમાં હું કોઈ પણ ક્યારેય પણ કોઈ નિર્દોષ લોકોને મૃત્યુ નહીં પામવા દઉં હું મહેનત કરતો જઈશ આગળને આગળ વધતો જઈશ ડાબું જમણું ડાબું જમણું નાનકડો એવો મુસાફર છું મારા દેશનો બાળ સૈનિક છું બધા મારી સાથે બોલો જય હિન્દ જય હિંદ મિત્રો આપણે આ કાવ્યની સમજૂતી જોઈ તમને પ્રશ્ન પણ પૂછી શકે કે મુન્ના રાહી હું આ કાવ્યના કવિ કોણ છે તો આપણે જવાબ આપીશું શકીલ બદાયુની શકીલ બદાયુનીનો ફોટો તમે વિડીયોના વિડીયોની શરૂઆતમાં તો જોયો જ છે તો મિત્રો આપણે કાવ્યની સમજૂતી જોઈ હવે આપણે જોઈએ આ કાવ્ય કેવી રીતે ગાઈ શકાય આ કાવ્યનો રાગ કેવો છે હું તમને અહીં ટૂંકમાં એક કે બે પંક્તિ ગાઈને સંભળાવીશ અને તમારે પણ એ રીતે શીખવાનું છે તો ચાલો આપણે ઝડપથી કાવ્યનો રાગ પણ શીખી લઈએ મિત્રો આપ પણ આ કાવ્ય ધ્યાનથી સાંભળજો અને શીખજો નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું બોલો મેરી સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ નન્ના મુન્ના રાહી હું

नन्ना मुन्ना राही हूँ देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद शांति की नगरी है मेरा ये वतन सबको सिखाऊंगा मैं प्यार का चलन

જય હિન્ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ તો મિત્રો કાવ્યનો રાગ તમે સાંભળ્યો ને તમે પણ તમારી ફુરસતના સમયે આ રીતે પ્રેક્ટિસ કરજો હવે કાવ્યની સમજૂતી અને રાગ જોયા બાદ આપણે કાવ્યના શબ્દાર્થ અને મુહાવરે એટલે કે રૂઢિપ્રયોગ જોઈ લઈએ જુઓ નન્હા નન્હા એટલે કે છોટા એટલે કે નાનો ધૂપ ધૂપ એટલે કે તડકો કાઉસમાં એવું લખ્યું છે ગૂજ ગુજ એટલે કે ગુજરાતી ધૂપ છે એ હિન્દી શબ્દ છે અને તડકો છે એ ગુજરાતી શબ્દ છે પછી રાહી નન્ના મુન્ના રાહી રાહી એટલે કે મુસાફિર યાત્રી સિપાહી સિપાહી એટલે સૈનિક પછી છે વતન વતન એટલે દેશ અથવા તો આપણી જન્મભૂમિ મંજિલ એટલે કે લક્ષ ધ્યેય આપણા જીવનનું ચોક્કસ લક્ષ અથવા તો ધ્યેય હોવો જોઈએ કે તમે ભણી ગણીને મોટા થઈને શું કરશો ચલન ચલન એટલે કે વ્યવહાર આચરણ આપણું વર્તન દમ દમ એટલે કે સાસ સાસ એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ એ બમ બમ એટલે કે વિસ્ફોટક પદાર્થો કા બના હુવા ગોળા એટલે કે વિસ્ફોટક પદાર્થમાંથી બનેલો એક ગોળો જેને આપણે બમ કહીએ છીએ કદમ એટલે કે પેર પેર એટલે કે પગ મુહાવરે મુહાવરેમાં એક મુહાવરો અહીંયા આપ્યો છે આંખો કા તારા મુહાવરે એટલે કે રૂઢિપ્રયોગ આંખો કા તારા એટલે કે બહુ જ પ્યારા આપણે લોકોના સૌથી ચહિતા બનવું વ્હાલા બનવું એ તો આપણે શબ્દાર્થ મુહાવરે કાવ્યનો રાગ અને કાવ્યની સમજૂતી જોઈ મિત્રો આજે તમારે હોમવર્કમાં લેશનમાં આ કાવ્ય કાવ્યના શબ્દાર્થ અને મુહાવરે આટલું તમારે હિન્દીની પાકી નોટમાં લખવાનો છે તમારે હિન્દીની પાકી નોટ અથવા તો પાકો ચોપડો બનાવવાનો છે એ પણ કેવો સિંગલ લીટીનો ડબલ લાઈન કે ખાનાવાળો નહીં સાદી જેવી તમારી ઘરકામની નોટ હોય છે સિંગલ લાઇનની એવી તમારે સિંગલ લાઈનની હિન્દીની પાકી નોટ અથવા તો પાકો ચોપડો બનાવવાનો છે હવે પાકી નોટમાં તમારે કાવ્ય કઈ રીતે લખવું કાવ્યના શબ્દાર્થ અને મુહાવરે એ કેવી રીતે લખવાના છે અને તમારે પાકી નોટ કેવી રીતે બનાવવાની છે એની સમજૂતી પણ આપણે જોઈ લઈએ અહીં હું તમને કહું તમને નમૂના બતાવું એ જ પ્રમાણે તમારે હિન્દીની પાકી નોટમાં કાર્ય કરવાનું છે આપણે અગાઉ જે બે પાઠ ચાલેલા છે પાઠ એક યાતાયાત અને પાઠ બે ગિનતી એ બંને પાઠની શરૂઆત આપણે પાકી નોટમાં કરી નથી આપણે કાવ્ય ત્રણથી જ હિન્દીની પાકી નોટમાં લખવાની શરૂઆત કરીશું જુઓ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે હિન્દીની સિંગલ લાઇનની નોટ અથવા તો સિંગલ લાઇનનો ચોપડો લેવાનો છે એને આ રીતે ખાખી પુઠ્ઠું ચડાવવાનું છે તમને તમારી વિડીયો સ્ક્રીન ઉપર દેખાઈ જ રહ્યું છે આ રીતે પુઠ્ઠું ચડાવ્યા બાદ તમારે નોટબુકની અંદર જે પહેલું પાનું છે એમાં આ રીતે તમારે સુંદર અક્ષરે તમારું નામ વિષય ધોરણ અને આપણી શાળાનું નામ સુંદર અક્ષરે લખવાનું છે મિત્રો વિડિયો સ્ક્રીન ઉપર તમને હું જે જે નમૂના બતાવું અને જે નમૂના વિશે તમને સમજાવું એ આપ ધ્યાનથી જોજો સાંભળજો સમજો અને એ જ પ્રમાણે તમારે કામ હિન્દીની પાકી નોટમાં કરવાનું છે હવે નામ લખાયા બાદ તમારે એના પછીના પેજ ઉપર તમારે બોક્સ બનાવીને સુંદર અક્ષરે સરસ મજાની કોઈ પણ એક પ્રાર્થના લખવાની છે પ્રાર્થના તમને જે મનગમતી હોય એ લખી શકો છો અહીં તો મેં તમને ઉદાહરણ સ્વરૂપે બતાવ્યું છે તો નોટમાં પુઠ્ઠું ચડાવ્યા પછી તમારે પહેલાં નામ લખવાનું છે એના પછીના પેજ ઉપર તમારે પ્રાર્થના લખવાની છે ત્યાર પછીના પેજ ઉપર તમારે સુંદર મજાનું એક દેશભક્તિ ગીત લખવાનું છે દેશભક્તિ ગીત એ પણ તમને જે યોગ્ય લાગે તમને જે ગમતું હોય એ તમે લખી શકો છો પણ તમારે આ બધું કામ પેન્સિલથી કરવાનું છે અહીં મેં નમૂના પ્રમાણ નમૂનો બતાવવા માટે અહીં બોલપેનવાળું પેજ બતાવ્યું છે પણ તમારે તમારી પાકી નોટમાં પેન્સિલથી જ બધું કામ કરવાનું છે અને દરેક પેજ ઉપર તમારે બોક્સ બનાવીને જ લખવાનું છે આ રાષ્ટ્રગીત લખાયા બાદ એના પછીના પેજ ઉપર મસ્ત મજાના સુવિચારો લખવાના છે એક પેજ ઉપર હવે સુવિચાર તમે હિન્દીમાં ગુજરાતીમાં સંસ્કૃતમાં કે અંગ્રેજી કોઈપણ ભાષામાં લખી શકો છો અને એ પણ સુંદર અક્ષરે બોક્સ બનાવીને ત્યાર પછીના પેજ ઉપર જુઓ તમારે આ રીતે હેડિંગ મારવાનું છે કાવ્ય ત્રણ નન્ના મુન્ના રાહી હું અને આ રીતે સુંદર મજાના અક્ષરે તમારે પેન્સિલથી કાવ્ય પાકીનોટમાં લખવાનું છે મિત્રો આ રીતે તમારે સરસ રીતે બોક્સ બનાવી લીટીને અડીને ઉપરની લીટીને અડીને સિંગલ લાઇનની નોટમાં પેન્સિલથી જ તમારે લખવાનું છે આ રીતે તમારે બધી કાવ્ય પંક્તિઓ લખવાની છે કાવ્ય લખાયા બાદ તમારે નવા પેજ ઉપર કાવ્યના શબ્દાર્થ લખવાના છે જુઓ અહીં શબ્દાર્થ તમને બે બોક્સ બનાવ્યા છે એટલે કે બે ભાગ પાડીને બતાવ્યા છે એક તરફ બ્લૂ રંગના એટલે કે વાદળી રંગના અક્ષર અને એની સામે એના જવાબરૂપી જે અક્ષર આપણે પુસ્તકમાં જોયા હતા એ લખવાના છે આ રીતે તમારે જ્યારે જ્યારે હું પાઠ ચલાવું એના શબ્દાર્થ તમને લખવા આપું એટલે તમારે આ રીતે બે ભાગ પાડીને જ શબ્દાર્થ લખવાના છે એક એક લીટી છોડીને તમારે શબ્દાર્થ લખવાના છે અને એની નીચે મુહાવરે મુહાવરેનો પહેલાં મુહાવરો લખવાનો અને એની બાજુમાં મુહાવરેનો જવાબ આ રીતે કાવ્યની અંદર એક મુહાવરો આપ્યો છે તો આપણે અહીં પાકી નોટમાં પણ એક જ મુહાવરો લખીશું પણ શબ્દાર્થ તમારે બે ભાગ પાડીને જ લખવાનું છે તમારે હિન્દીની પાકી નોટમાં બધું જ કામ બોક્સ બનાવીને અને પેન્સિલ વડે જ કરવાનું છે તો મિત્રો પાકી નોટ કઈ રીતે બનાવવી એ તમને સમજાઈ ગયું ને અને પાકી નોટમાં કાવ્ય ત્રણ પછી કાવ્ય ત્રણના શબ્દાર્થ અને મુહાવરા કઈ રીતે લખવાના છે એ નમૂના પણ મેં તમને સ્ક્રીન પર બતાવ્યા છે તો મિત્રો આજનું હોમવર્ક હિન્દીની પાકી નોટમાં તમારે કાવ્ય ત્રણ અને શબ્દાર્થ મુહાવરે લખી અને પાકા કરવાના છે અને આપણે હવે મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો અને પ્રકૃતિની જાળવણી કરજો આવજો